नमस्कार मित्रों, स्वागत है फरी एक बार अपनी यूट्यूब चैनल नकोमरीश नी अंदर। मित्रों आज ना वीडियो नी अंदर आपणे बात करवानी छे गुजरात सरकार नी नवी योजना एटले के पंडित दीन दयाल योजना। एनी अंदर मित्रों तमने घर बनावा माटे सरकार छे मित्रों 1,20,000 नी सहाय छे ए आपी रही छे। तो आ वीडियो ना माध्यम थी मेळवीए मित्रों केवी रीते सहाय मळवापात्र थशे तेनी संपूर्ण डिटेल। चेनल नी अंदर नवा हो तो खास करीने सब्सक्राइब करी लेजो ने घंटड़ी नुं निशान छे ए प्रेस करवानो बाकी होय तो प्रेस करवानो भूलता नहीं। मित्रों गुजरात सरकार की एक योजना एटले के पंडित दीन दयाल उपाध्याय आवास योजना। एनी अंदर मित्रों घर बनावा माटे तमने सहाय आपवामां आवे छे। केटली सहाय आपवामां आवे छे जोईए आ वीडियो नी अंदर। मित्रों पंडित दीन दयाल योजना ने लगती केटलीक अगत्यनी माहिती आ वीडियो नी अंदर आपणे वात करशुं के आ योजना नो मापदंड शुं रहेशे, आ योजना नी अंदर मित्रों हेतु शुं रहेशे, खास करीने आ योजना नी अंदर केटली सहाय आपवामां आवशे, आ योजना नी अंदर कया कया डॉक्यूमेंट जोशे અને ફોર્મ છે ક્યાંથી મળશે, સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની અંદર। હવે મિત્રો વાત કરીએ તો આ યોજનાનું નામ શું છે। સૌપ્રથમ તો આ યોજનાનું નામ છે મિત્રો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના છે। આ યોજનાનો માપદંડ શું રહેશે, સૌપ્રથમ વાત કરીએ તો આવક મર્યાદાની અંદર, તો ગ્રામ્ય વિસ્તારની અંદર જે આવક મર્યાદા છે મિત્રો એ 1,20,000 રૂપિયાની રહેશે અને શહેરી વિસ્તારની જે આવક છે 1,50,000 રૂપિયાની રાખેલ છે। આગળ વાત કરીએ મિત્રો તો કેટલી સહાય છે એ આપવામાં આવશે, તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે આર્થિક પછાત વર્ગ વિચરતી વિમુક્તિ જાતિના જે ઘર વિહોણા જે ઇસ્મોના શહેરની અંદર અને ગામડાની અંદર વસવાટની મુશ્કેલી દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઇસ્મોના જે મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની અંદર ₹1,20,000ની સહાય છે એ આપવામાં આવે છે। ખાસ કરીને જો તમારે મકાન બાંધવું હોય તો એની અંદર તમને 1,20,000ની સહાય છે એ આપવામાં આવશે। મકાનનું બાંધકામ પૂર્ણ કરવાની અવધિ છે એ 2 વર્ષની રહેશે। ખાસ કરીને હવે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે, અરજદારની જાતિ અને પેટા જાતિનો દાખલો તથા આવકનો દાખલો। આવકનો દાખલો છે મિત્રો હવે તમે તલાટીકમ મંત્રી પાસેથી પણ કઢવી શકો ગામની અંદરથી। અરજદારનો રહેઠાણનો પુરાવો જેવા કે આધાર કાર્ડ, વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક હશે તો એ ચાલશે। કોઈ પણ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન કહેવાય ને કે તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીનો કહેવાય હુકમનો જે એલોટમેન્ટ લેટર છે પ્રમાણિત નકલ છે એ જોશે ખાસ કરીને। એના પછી જમીન માલિકીનું આધાર કે જે દસ્તાવેજ કહીએ આપણે આકારની પત્રક અથવા હકપત્રક સનદ પત્રક જે લાગુ પડતું હોય એ પણ જોશે તમારે ખાસ કરીને। પછી આગળ ડોક્યુમેન્ટની અંદર અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયતની અંદર તલાટીકમ મંત્રી, સિટી તલાટીકમ મંત્રી અને સર્કલ ઇન્સ્પેક્ટર કહેવાય કે આપવાનું એક પ્રમાણપત્ર જોશે। પછી મકાન બાંધકામ કરવાની એક રજા ચીઠ્ઠી જોશે ખાસ કરીને। BPL હશે તો એનો દાખલો જોશે, પતિને મરણનો દાખલો જો વિધવા હોય તો એને જોડવાનો રહેશે ખાસ કરીને। બીજા આગળ ડોક્યુમેન્ટની અંદર વાત કરીએ જે મકાન ઉપર કહેવાય ને કે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનનું ક્ષેત્રફળ જણાવતો ચતુર્થ દિશાનો દાખલો છે તમને તલાટીકમ મંત્રી પાસેથી સહીવાળો મળી જશે। ખાસ કરીને પાસબુક જોશે અથવા તમને કેન્સલ ચેક હશે તો પણ ચાલશે અને એક અરજદારનો ફોટો જોશે મિત્રો। હવે મિત્રો ફોર્મ ક્યાંથી મળશે ખાસ કરીને એ વિશેષ વાત કરીએ તો મિત્રો ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ છે ત્યાંથી તમે ફોર્મ ભરી શકશો અને વધુ માહિતી માટે અમારી ટેલિગ્રામની લિંક છે નીચે આપેલી છે ત્યાંથી તમે જોઈન થઈ શકશો। તો મિત્રો આવાજ અને ગુજરાત સરકારની તમામ યોજનાના વિડીયો છે એ આજે જ જોવા માટે આ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો, જે રેડ બટન તમને લબક ઝબક થાય છે ત્યાં સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે ઘંટડી આવે છે પ્રેસ થઈ રહી છે એને પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો।